જામકંડોરણા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોના ઈ લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન. સમગ્ર ભારતમાં અત્યારે ગરીબ તથા નબળા વર્ગના લોકો પાસે રહેવાના ઘર નથી, તેઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે. આવા જરૂરિયાતમંદ લોકોને મકાન બાંધવા માટે સરકાર શ્રી તરફથી 1,49,000 રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવે છે. ત્યારે આજે જામકંડોરણા ખાતે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષ સ્થાને આવાસોમાં ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નમસ્કાર સાહેબ, મારું નામ સુનિતાબેન રાજુભાઈ છે, અમે જામકંડોરણાના રહેવાસી છીએ. અમારી 7 પેઢી રહી ગયું, ત્યાં સુધી અમે વિચાર્યું નહોતું કે અમારી પાસે આવું મકાન થશે, અને અમે ઘણામાં વિચાર્યું નહોતું કે આવું બધું મકાન થશે. અમે ગામમાં જાય તો અમને એમ લાગે કે આવું મકાન આપણે ક્યારે થશે. તેના બદલ વડાપ્રધાન સાહેબે અમને મકાન બનાવી દીધું, તેમાં બધી વાતની સુવિધા પણ આવી ગઈ છે. તે બદલ વડાપ્રધાન સાહેબનું ખૂબ ખૂબ આભાર અને રૂપાણી સાહેબનું પણ ખૂબ ખૂબ આભાર. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આજે ગુજરાતના એવા લાભાર્થીઓને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વરદ હસ્તે આજે ગૃહપ્રવેશ થવાનો છે. એના ભાગરૂપે આજે રાજકોટ જિલ્લાની અંદર 690 આવાસોનું આજે લોકાર્પણ કરી અને એવા લાભાર્થીઓ કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જેને લાભ મેળવેલ છે એવા લાભાર્થીઓને આજે ગૃહપ્રવેશ કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. માન્ય વડાપ્રધાન આભાર વ્યક્ત કરું છું, કારણ કે એવા લાભાર્થીઓ કે જેને પોતાનું ઘરનું ઘર નહોતું અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરીને મકાનો આપવાનું કામ કરશે. આજે માન્ય વડાપ્રધાનશ્રી ગુજરાતની ધરતી ઉપર પધાર્યા છે અને આવા લાભાર્થીઓને જ્યારે આજે આવાસનું લોકાર્પણ કર્યું છે ત્યારે ગુજરાતની જનતા વતી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો આભાર. રિપોર્ટર નરેન પ્રિયદર્શી, લોકફરિયાદ ન્યૂઝ, જામકંડોરણા.